गुड मॉर्निंग बाळकू, धोरण बे. आज आप भणीशुं सामान्य ज्ञान पाठ नवमो रमत. अहीं केटलीक रमतोना चित्र आपेल छे. दरेक चित्र ओळखी रमतोनुं नाम बॉक्समांथी पसंद करी खाली जग्यामां लखो. एमां जोईए तो खो खो, टेनिस, बेडमिंटन, क्रिकेट, फूटबॉल, वॉलीबॉल, चेस, कबड्डी, बास्केटबॉल, हॉकी, केरम अने टेबल टेनिस. એમાં પહેલું જોઈએ તો હોકી. હોકી આપણી રાષ્ટ્રીય રમત છે. તેમાં એક સ્ટિક એટલે કે લાકડી હોય છે અને એક બોલ હોય છે. તેમજ આ રમતમાં ગોલપોસ્ટ તરીકે નેટ એટલે કે જાળીનો ઉપયોગ કરવામાં આવે છે. ખાલી જગ્યામાં લખશું હોકી. બીજું જોઈએ તો કબડ્ડી. કબડ્ડી બે ટીમમાં રમાતી રમત છે. તેમાં કબડ્ડી કબડ્ડી બોલવામાં આવે છે. ખાલી જગ્યામાં લખશું કબડ્ડી. ત્રીજું જોઈએ તો ક્રિકેટ. ક્રિકેટ તમે રમતા જ હો છો. ક્રિકેટમાં સ્ટમ્પ, બેટ, બોલ એટલે કે દડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ક્રિકેટમાં બીજા સાધનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે હાથના મોજા, પેડ વગેરે, જે ખેલાડીને સુરક્ષા માટે હોય છે. ખાલી જગ્યામાં લખશું ક્રિકેટ. ચોથું જોઈએ તો કેરમ. કેરમમાં ચાર ખેલાડીઓ હોય છે, તે ઇન્ડોર ગેમ કહેવાય છે. ખાલી જગ્યામાં લખશું કેરમ. પછી જોઈએ તો ખોખો. ખોખો છે તે મેદાન પર રમાતી રમત છે. તે બે ટીમ વચ્ચે રમાતી રમત છે. તો ખાલી જગ્યામાં લખશું ખોખો. પછી જોઈએ તો ચેસ. ચેસમાં બે ખેલાડીઓ હોય છે, તે ઇન્ડોર ગેમ છે. ખાલી જગ્યામાં લખશું ચેસ. પછી જોઈએ તો બેડમિન્ટન. બેડમિન્ટનમાં રેકેટ અને ફૂલ એટલે કે કોકીટનો ઉપયોગ કરવામાં આવે છે. બેડમિન્ટનની રમતમાં એક નેટ એટલે કે જાળીનો ઉપયોગ કરવામાં આવે છે. આ રમત સામસામે બે ખેલાડીઓ દ્વારા રમવામાં આવે છે. ખાલી જગ્યામાં લખશું બેડમિન્ટન. પછી જોઈએ તો બાસ્કેટબોલ. બાસ્કેટબોલમાં એક નેટ તેમજ બોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ રમત ક્રિકેટના મેદાન પર રમાય છે. આ રમત બે ટીમ એકબીજાની વિરુદ્ધમાં રમે છે. ખાલી જગ્યામાં લખશું બાસ્કેટબોલ. પછી જોઈએ તો નવમો વોલીબોલ. વોલીબોલની રમતમાં એક બોલ અને નેટ એટલે કે જાળીનો ઉપયોગ કરવામાં આવે છે. વોલીબોલની રમતમાં બે ટીમ એકબીજાની સામે રમે છે. આ રમત મેદાનમાં કે દરિયા કિનારે પર રમાય છે. ખાલી જગ્યામાં લખશું વોલીબોલ. પછી જોઈએ તો ફૂટબોલ. તે પગથી રમાતી રમત છે. ફૂટબોલ ખુલ્લા મેદાનમાં રમાતી રમત છે, જેમાં મેદાનની એક બાજુએ નેટ હોય છે. તેમજ આ રમતમાં દળો એક મુખ્ય સાધન છે, જેને બંને ટીમો ખેલાડીઓ નેટમાં લાત મારીને નાખતા પ્રયત્ન કરે છે. ખાલી જગ્યામાં લખશું ફૂટબોલ. પછી છે ટેબલ ટેનિસ. ટેબલ ટેનિસ ઇન્ડોર ગેમ છે. ટેબલ ટેનિસમાં એક ટેબલનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં વચ્ચેના ભાગે જાળી લગાવેલી હોય છે. આ સિવાય તેમાં રેકેટ તેમજ બોલનો ઉપયોગ કરવામાં આવે છે. ખાલી જગ્યામાં લખશું ટેબલ ટેનિસ. પછી જોઈએ તો ટેનિસ. આ રમત ઘાસના મેદાન પર રમવામાં આવે છે. તેમાં વચ્ચે એક નેટ હોય છે. આ રમત માટે
રેકેટ અને ટેનિસ બોલનો ઉપયોગ કરવામાં આવે છે. ખાલી જગ્યા એમ લખશું ટેનિસ. આ પાઠ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.